नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा गीतांजलि विद्यालय वडवाण मां हूं आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपणे भारतना सांस्कृतिक वारसाना स्थळोमां आगळना स्थळोनो परिचय मेळवीशुं। अगाउना भागमां आपणे सांस्कृतिक वारसाना त्रण स्थळो विशे परिचय मेळव्यो, जेमां महाबलीपुरम जे पल्लव वंश साथे जोड़ायेलू हतुं, त्यार पछी पट्टदकल जे चालुक्य वंश साथे जोड़ायेलू हतुं, त्यार पछी खजुराहोना मंदिरो जे चंदेल वंश साथे जोड़ायेलो हतुं। हवे आपणे आगळनुं स्थापत्य भणीए, कोणार्कनुं सूर्य मंदिर। पूर्व भारत में आवेलू आ स्थापत्य कला नो श्रेष्ठ नमूनारूप मंदिर छे। कोणार्कनुं सूर्य मंदिर छे ए ओरिस्सा राज्यना जगन्नाथपुरी जिल्लामां बंगाळना अखात पासे आवेलू छे। एटले जगन्नाथपुरी जिल्लो जगन्नाथपुरी जिल्लामां बंगाळना अखात पासे आवेलुं छे। आ मंदिरनुं निर्माण 13मी सदीमां थयेलुं छे। अने ए वंश ए समय दरम्यान गंग वंशना राजा नृसिंहवर्मन प्रथम ना समय में आ मंदिर नुं निर्माण थयेलुं छे। आ मंदिर गंग वंश, याद राखजो मित्रों, गंग वंश ना राजा नृसिंहवर्मन प्रथम ना समय में આ મંદિરનું નિર્માણ છે ગંગવંશના રાજા નૃસિંહવર્મન પ્રથમના સમયમાં થયેલું હોવાનું માનવામાં આવે છે। આ મંદિરને સાત અશ્વો વડે ખેંચતા સૂર્યના મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। સૂર્યના રથ એટલે સૂર્યના રથ જેવું એનું સ્વરૂપ છે, સૂર્યનો રથ હોય એવું લાગે છે, કારણ કે એને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। આ મંદિરને સુશોભિત કરતા 12 પૈડા છે, એ જે રથ આકાર છે એ રથ આકારને 12 પૈડા છે, અને આ જે 12 પૈડા છે એ 12 માસનું સૂચન કરે છે, જે વર્ષના 12 માસનું સૂચન કરે છે રથ સાથેના 12 પૈડા। આ જે પૈડાઓ છે એની સાથે 8 આરાઓ છે, પૈડાની અંદર 8 આરાઓ છે જે દિવસના 8 પ્રહરનું સૂચન કરે છે। એટલે પૈડાની અંદર 8 આરા છે જે દિવસના 8 પ્રહરનું સૂચન
જે રથના પૈડાઓ છે એની અંદર આઠ આરાઓ પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં તમને જોવા મળશે। તો એ આઠ આરાઓ છે એ દિવસના આઠ પ્રહરનું સૂચન કરે છે। આ મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે। કેવા કાળા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે એટલે એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। એની વિશેષતા છે કે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી કાળા પથ્થરમાંથી બનાવેલું છે એટલે કાળા પેગોડા તરીકે એને ઓળખવામાં આવે છે। આ મંદિરના જે શિલ્પો છે એના શિલ્પ વિધાનની અંદર દિવ્ય, સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો જોવા મળે છે। લેકે એ મંદિરની અંદર જે શિલ્પકલાનો ઉપયોગ થયો છે એ શિલ્પકલામાં દિવ્ય, સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો એ મંદિરની અંદર શિલ્પોમાં જોવા મળે છે। આ જે મંદિર છે એ 13મી સદીના એની કલાત્મકતાને લીધે 13મી સદીના સંસ્કૃતિ અને સભ્યતાના એક પ્રતીક સમાન છે। અને આ મંદિરના આવા શિલ્પ સ્થાપત્ય અને આવી કલાકૃતિને લીધે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને દર વર્ષે ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના શિલ્પ સ્થાપત્યને જોવા માટે ભારતમાં આવે છે। ફરીથી ફટાફટ આપણે કોણાર્કના સૂર્ય મંદિર વિશે પરિચય મેળવી લઈએ। તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે। આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ ગંગ વંશના રાજા, યાદ રાખજો કયો વંશ, ઓકે ગંગ વંશના રાજા નૃસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હોવાનું મનાય છે। આ મંદિરને સાત અસુર વડે ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એટલે કે સૂર્યના રથ જેવું આ મંદિર લાગે છે। અને આ મંદિર ને નું સૌંદર્ય વધારતા એવા 12 પૈડા જે 12 માસનું સૂચન કરે છે। આ દરેક પૈડાઓની અંદર આઠ આઠ આરાઓ છે જે દિવસના આઠ પ્રહરનું સૂચન કરે છે। આ મંદિર છે એ કાળા પથ્થરોમાંથી નિર્માણ પામેલું હોવાથી એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે જે એની વિશેષતા છે। આ મંદિરની અંદર ના જે શિલ્પો છે એમાં દિવ્ય, સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોનો સમન્વય જોવા મળે છે। અને 13મી સદી આ મંદિર છે એ 13મી સદીની સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરતું એનું એક પ્રતીક છે અને એના આકર્ષણને લીધે દર વર્ષે પ્રવાસીઓ એના સ્થાપત્યને જોવા માટે દેશ વિદેશથી ભારતમાં આવે છે। પૂર્વ ભારતના શ્રેષ્ઠ મંદિરોમાં કે પૂર્વ ભારતના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમાં અગત્યનું સ્થાન ધરાવે છે। પાછો આપણે આગળના સ્થાપત્યનો પરિચય મેળવીએ। ત્યાર પછી જોઈએ બૃહદેશ્વર મંદિર, દક્ષિણ ભારતમાં આવેલું છે। આ મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર
जेनु बीजु नाम थंजावुर छे। ये थंजावुर मा मंदिर आवेलु छे। आ मंदिर તામિલનાડુમાં થંજાવુરમાં મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં સોરી 11મી સદીમાં થયું હોવાનું મનાય છે। રાજરાજેશ્વરી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ આજે મંદિર છે અને રાજરાજેશ્વરી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। ભલે આજે મંદિર છે ને શિવનું છે, મહાદેવ, અને શિવ ભગવાન શંકર છે। શિવ છે એ દેવાધિદેવ છે, દેવોમાં મહાન છે, એટલા માટે આ મંદિરને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે આ મંદિર શિવ ભગવાને મહાદેવ હોવાથી આ મંદિરને બૃહદેશ્વર આ મંદિરનું નિર્માણ છે એને બનાવવાની શૈલી દ્રવિડ હતી। એટલે કે મંદિરનું નિર્માણ છે એ દ્રવિડ શૈલીમાં થયેલો છે। દ્રવિડ શૈલીમાં આ મંદિરનું નિર્માણ થયું હતું। હવે મંદિરના માપ વિશે જો વાત કરીએ તો આ મંદિર છે એ 500 ફૂટ લાંબુ છે, લંબાઈની 500 ફૂટ છે। પહોળાઈ 250 ફૂટ છે, એટલે કે 250 ફૂટ પહોળો, અને જમીનથી એની ઊંચાઈ છે એ 200 ફૂટ છે। એનું જે શિખર છે 200 ફૂટ ઊંચાઈ પર આવેલું છે। એટલે જ એ દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં એની ગણના થાય છે। આ જે મંદિર છે એ મંદિર એના ભવ્ય શિખર એની ભવ્ય શિખરતા વિશાળ કદ અને કલાત્મકતાને લીધે એ આ મંદિર છે એ દક્ષિણ ભારતના મંદિરોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે, ભવ્ય
शिखर विशाल पद और कलात्मक कृति એટલે કે કલાત્મકતાને કારણે એ દક્ષિણ ભારતના મંદિરોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે અથવા તો દક્ષિણ ભારતના શ્રેષ્ઠ મંદિરોમાં એ એનું સ્થાન છે અને આ દક્ષિણ ભારતના ઊંચા શિખરો વાળું શ્રેષ્ઠ મંદિર છે તો ફરીથી એના વિશે આપણે પ્રાથમિક પરિચય મેળવી લઈએ કે આ મંદિર છે તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં તામિલનાડુ રાજ્યના તાંજોર કે થંજાવુરમાં આવેલું છે 11મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે આ મંદિર છે ચોલ વંશના રાજા નૃસિંહવર્મન પ્રથમ રાજદાન પ્રથમના સમયમાં એનું નિર્માણ થયું છે એટલે એને રાજરાજેશ્વરી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે મંદિર છે એ શિવ મહાદેવનું છે અને એના પરથી એને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એનું માપ જોઈએ તો 500 ફૂટ એ લાંબું છે 250 ફૂટ પહોળું અને એનું શિખર છે 200 ફૂટ ઊંચું છે અને એના લીધે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં એની ગણના થાય છે અને એને વિશાળ કદ ભવ્ય શિખર અને કલાત્મક કૃતિને લીધે એ દક્ષિણ ભારતમાં શ્રેષ્ઠ મંદિરોમાં સ્થાન ધરાવે છે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરનું ઊંચું શિખર અને એના વિશાળ કદને કારણે એનો છાંયડો છે ક્યારે જમીન પર પડતો નથી એટલે આવું ભવ્યતા ધરાવતું આ શ્રેષ્ઠ દક્ષિણ ભારતના મંદિરોમાંનું એક મંદિર છે આગળ આપણે જોઈએ ત્યાર પછી આગળનું સ્થાપત્ય કુતુબ મિનાર વિશે પરિચય મેળવીએ આ કુતુબ મિનાર એક મિનાર છે તો એનું નિર્માણ દિલ્હીમાં થયેલું છે એટલે કે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે આ કુતુબ મિનારનું નિર્માણ છે એ 12મી સદીમાં થયેલું છે આ કુતુબ મિનારનું બાંધકામ છે એ 12મી સદીમાં ગુલામ વંશના રાજા કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાયું હતું એટલે ગુલામ વંશના રાજા ગુલામ વંશના રાજા કુતુબુદ્દીન ઐબકે 12મી સદીમાં આ કુતુબ મિનારનું નિર્માણ છે એ શરૂ કર્યું હતું પણ એનું અવસાન થઈ ગયું એટલે કે મૃત્યુ પામ્યું અને એના અવસાન પછી એટલે એને શરૂ કરાવ્યું પણ કામ બધું પૂરું થયું નહીં અને એનું અવસાન થઈ ગયું એટલે એના અવસાન પછી અવસાન થતા એનો જમાય જેનું નામ છે ઇલ્તુત્મિસ એને એનું બાંધકામ પૂરું કરાયું એટલે કુતુબુદ્દીન ઐબકનું અવસાન થતા તેના જમાય ઇલ્તુત્મિસે એનું બાંધકામ પૂરું કરાયું એટલે કે કોણે બાંધકામ પૂરું કરાયું તો ઇલ્તુત્મિસે કોણ હતું તો કેનો જમાય હતો કોણ કુતુબુદ્દીન ઐબક
ऐबक એટલે ચંદ્ર જેવા મુખ વાળો એવું માનવામાં આવે છે એટલે એનો અવસાન પછી એના જમાઈ એનું જે બાંધકામ કાર્ય છે એ પૂરું કરાય કુતુબ મિનાર છે 5 માળની ઊંચાઈ ધરાવે છે એટલે કુતુબ મિનાર पांच मालनो छे आज ये कुतुब मीनार छे एनी ऊंचाई छे ए 72.5 मीटर छे लेकिन जमीन थी ए 72.5 मीटर जितलो ऊंचो छे जमीन नी अंदर जमीन थी एनो घेराव छे ए वधारे छे जमीन थी एनो घेराव छे ए 13.75 मीटर छे जे ऊंचाई जता घटीने मात्र 2.75 मीटर रहे छे એટલે જમીન પર એનો ઘેરાવ 13.75 મીટર છે અને ઊંચાઈ પર એનો ઘેરાવ છે એ 2.75 મીટર છે આ કુતુબ મિનાર છે એ લાલ પથ્થર અને આરસમાંથી બનાવવામાં આવ્યો છે આરસ પથ્થર અને લાલ પથ્થરમાંથી એનું નિર્માણ થયેલું છે આરસ અને લાલ પથ્થરમાંથી નિર્માણ પામેલો છે અને કુતુબ મિનાર પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે કુરાનની જે છે એ આયાતો એના પર કંડારેલી છે અને સલ્તનત કાળનો આ કલા સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે સલ્તનત કાળ જે છે એમાં જે સ્થાપત્યોની રચના થઈ છે એ સ્થાપત્યોમાં આ શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે અને કુતુબ મિનાર છે એ ભારતનો પથ્થરમાંથી બનેલો સૌથી ઊંચો મિનાર છે પથ્થરમાંથી ભારતનો સૌથી ઊંચો મિનાર છે એ પથ્થરમાંથી બનાવવામાં આવેલો હોય એવો આ સૌથી ઊંચો આ સ્તંભ મિનાર છે મિનાર કે સ્તંભ મિનાર છે તો આ રીતે કુતુબ મિનાર જેના વિશે નામ તમે સાંભળ્યું જ હશે આ સ્થાપત્યની વિશેષતા છે ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ તો કુતુબ મિનાર છે એ દિલ્હીમાં આવેલો છે એ 12મી સદીમાં એનું નિર્માણ થયેલું છે ગુલામ વંશના રાજા કુતુબુદ્દીન ઐબકે એનું બાંધકામ શરૂ કરાવ્યું પણ એનું અવસાન થઈ જતા એના જમાઈ ઇલ્તુસમિસે એનું બાંધકામ પૂરું કરાવ્યું આજે છે કુતુબ મિનાર એ 5 માળનો છે એની ઊંચાઈ 72.5 મીટર છે જમીનથી એનો ઘેરાવો 13.75 મીટર છે જ્યારે ઊંચાઈ પર જતા એનો ઘેરાવો 2.75 મીટર થઈ જાય છે એ લાલ પથ્થર અને આરસમાંથી બનાવવામાં આવેલો છે એના પર કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે સલ્તનત
યુગનો આ સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે અને સાથે સાથે ભારતની અંદર પથ્થરમાંથી બનાવેલો આ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે આ એની વિશેષતા છે મિત્રો બાકીના જે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એનો પાછો આપણે આગલા ભાગમાં પરિચય મેળવીશું જય હિન્દ